હું ઘોડાસરા ભાવિસા, સ્પેશિયલ એજ્યુકેટર, જિલ્લો જૂનાગઢ, તાલુકો જૂનાગઢ. આજે આપણે આર્ટ ક્રાફ્ટની એવી પ્રવૃત્તિ કરશું કે બાળકો છે એમને પણ આનંદ આવશે અને બાળકો છે એ હોશે હોશે કરે એવી કંઈક પ્રવૃત્તિમાં હોળી અને બાળકને જે કપ છે એ કઈ રીતે બનાવતા શીખવવું તે વિશેની નાની અમથી પ્રવૃત્તિ કરીશું. પહેલા આપણે એક કાગળ લેવાનો છે. આ જે કાગળ છે એમને આપણે ચોરસ ટુકડામાં કાપવાનું છે. આમને ચોરસ ટુકડામાં કાપવા માટે અહીંથી આપણે બેન્ડ કરવાનું છે. આ કર્યા પછી આ જે વધારાનો ભાગ છે એમને અહીંથી વાળી બેન્ડ કરશું. ત્યારબાદ આ વધારાના ભાગને આપણે કાતરની મદદથી કાપી નાખશું. આ ચોરસ ટુકડો કાપ્યા પછી આપણે બાળકને હોળી બનાવતા કઈ રીતે શીખવશું? તો કે આ જે ચોરસ ટુકડો છે એને બે બાજુના સામસામેના ખૂણા છે એ જોડી અને બાળકને આ રીતે ઘડી પાડવાનું કહીશું. આ ઘડી પાડ્યા બાદ બાળકને કાગળ આ બાજુ ફેરવી પાછી ફરી એક ઘડી બનાવવાની છે. એટલે કે આ જે કાગળ છે એ ચાર ભાગમાં થઈ જશે. આમ કર્યા પછી બાળકને કાગળનો જે આ ઉપરનો ટુકડો છે એમને આ જે ખૂણો છે ત્યાં અડાડી અને બાળકને અહીંયા પ્રેસ કરવાનું કહેવાનું છે. ત્યારબાદ આ જે ત્રણ ટુકડા રહેલા છે એમને આપણે ઉલટી સાઈડ ફેરવી અને એમને આ જે ખૂણો છે એ બાજુ વાળી દઈશું. આ વાળ્યા પછી બાળકને અહીંયા ફરીથી પ્રેસ કરવાનું કહેવાનું છે. ત્યારબાદ આ જે છે એ ત્રિકોણ આકાર બની ગયું છે. એ ત્રિકોણ આકારને આપણે અંદરની બાજુ આમ ખોલી બાળકને ચતુષ્કોણ બનાવવાનું કહેવાનું છે. આ જે રીતે છે ત્રિકોણ ભાગને આ રીતે વાળી અહીંયા બધી બાજુ પ્રેસ કરવાનું કહેવાનું છે. તેમજ બાળકને આ બધી જ બાજુઓ પ્રેસ કરાવી આ જે હવે ભાગ છે એમને ખોલવાનું કહેવાનું છે. આ જે ખોલી શકીએ ખોલી અને બાળકને કહેવાનું છે કે અહીંયા હળવા હાથે પ્રેસ કરશે. આ હળવા હાથે પ્રેસ કર્યા પછી આ જે થાય છે એ સાદી બોટ બની છે. આ જે સાદી બોટ છે એ અત્યારે હાલમાં વરસાદના વાતાવરણમાં જ્યારે બાળક રમવા જશે ત્યારે પાણીની અંદર બાળક છે એ આ હોડીનો ઉપયોગ કરી અને રમશે. સાથે સાથે આ હોડી છે કાગળની હોવાથી હોડી છે એ પાણીમાં તરશે અને બાળક છે એ આ હોડીની મદદથી આનંદ માણી શકશે. આ હતી સાદી હોડી. આમાં જ નીચે આપણે કાંટાવાળી હોડી બનાવીશું. એમના માટે પણ એક ચોરસ ટુકડો લેવાનો છે. આ જે ટુકડો છે એમને આપણે સામેની બાજુ છે એ સરખી રાખી અહીંયા ઘડી પાડવાની છે. આ ઘડી પાડ્યા પછી આ બાજુ વાળી અને બાળકને ઘડી પાડતા શીખવવાનું છે. આ જે ઘડી પડશે ત્યારબાદ બાળકને એક ખૂણ ભાગ લઈ બાળકને આ ખૂણાની સાઈડ રાખી અને બાળકને આ બાજુ ઘડી પાડતા શીખવશું. ત્યારબાદ જે સાદી હોડી બનાવી હતી એ જ રીતે ઉલટાવી બાળકને પાછળની બાજુએ
राखी अने आ जे भाग छे एमने त्रण बाजुए वाळी दई आ बाजू प्रेस करवानुं छे। आ प्रेस कर्या पछी एमनो एक आगळनो भाग लई बाळकने आ जे एक भाग छे एमनी अंदर ए जे अंदरना बे भाग छे ए नाखवानुं कहेवानुं छे। ए नाख्या पछी बाळकने आ रीते घड़ी वड़ावी प्रेस करवानुं कहेवानुं छे। आ जे प्रेस कर्या पछी बाळकने खोलवानुं कहेवानुं छे। बराबर प्रेस कर्या पछी बाळक छे ए आ बन्ने साइड खोलशे अने अहीं हळवा हाथे राखी बाळकने हळवा हाथे अहीं नीचेनी बाजू प्रेस करवानुं कहेवानुं छे। आ जे प्रेस कर्या पछी आ जे बोट छे ए नीचे काटावाळी बनशे। आ हती सादी बोट अने काटावाळी बोट। आ बे बोटनी मददथी बाळक छे ए पोतानो आनंद माणी शकशे અને સરળતાથી આ પ્રવૃત્તિ કરી શકશે। હવે જોઈએ આપણે જે મગ છે એ બાળકને કઈ રીતે બનાવતા શીખવવું। એમાં આ જે મગ છે એ રીતે આપણે મગ બનાવીશું, બાળકને પણ મજા આવશે અને બાળક છે એ આ એક્ટિવિટીમાં જો પ્રવૃત્ત રહેશે તો એમને પણ આનંદ થશે કે મેં કંઈક વસ્તુ બનાવી। મગ બનાવવા માટે સૌ પ્રથમ એક ચોરસ ટુકડો લઈશું। એ ટુકડો લીધા બાદ આપણે સામસામેની બાજુ સરખી રાખી આ બાજુ પ્રેસ કરવાનું કહેવાનું છે। ત્યારબાદ પાછી બીજી ઘડી વાળવાની છે, તેમાં પણ આ બાજુ આપણે બાળકને પ્રેસ કરવાનું કહેવાનું છે। આ ઘડી વાળ્યા પછી આ જે ઘડી છે એમને ખોલવાની છે, ત્યારબાદ કાગળ છે એમને ફેરવી અને પાછું એ જ રીતે સામસામે બે ભાગ વાળવાનું કહેવાનું છે। આ જે બે ભાગ વાળ્યા છે એ પછી ફરીથી પાછો બીજો ભાગ વાળવાનો છે। એ ભાગ વાળી અહીંયા પ્રેસ કરી અને હજી ફરી આ બાજુ પ્રેસ કરી અને વાળવાનું છે। આ રીતે ઘડી કર્યા પછી આ જે ઘડી છે એમને ખોલવાની છે। આ જે ઘડી ખુલ્લી થઈ જાય પછી આ બાજુ વાળી અને આ સાઈડ આપણે વાળીશું। આ રીતે વાળ્યા પછી આ જે બધી ઘડી છે એ બરાબર જ દેખાય છે, માટે આ ઘડીમાં આપણે જે આ ભાગ છે એમને કટિંગ કરીશું। એ ભાગ કટિંગ કર્યા પછી આ ભાગને અહીંથી વાળી અને આપણે આ રીતે ઘડી કરવાની છે। આ રીતે બધી જ ઘડી થઈ જાય પછી અહીંયા જે સામેની બાજુ એ ઘડી દેખાય છે એ બધી જ સાઈડ પર જે ઘડીનો ભાગ છે એ બાજુ આપણે કટિંગ કરીશું। આ રીતે કટિંગ કરાવ્યા પછી બાળકને આપણે
મગ છે એ બનાવતા શીખવાનું છે। આ રીતે કટિંગ થઈ ગયા પછી આપણે બાળકને આ જે બંને સાઈડ છે એના ઉપર ફેવિકોલની મદદથી ચીપકાવવાનું છે, જેથી કરીને આ જે બંને કાગળ છે એ બરાબર ચૂંટી જાય। આ રીતે કર્યા પછી આઈમનો જે ઉપરનો ભાગ છે એ એમની ઉપર ચીપકાવવાનું કહેવાનું છે। આ રીતે ચીપકાવ્યા પછી બાળકને બરાબર ચૂંટી ગયા પછી આ જે ઉપર વધારાના ભાગ છે એમને આપણે એક પછી એક ચીપકાવવાનું છે, જેથી કરીને નીચેનો ભાગ છે એ સરળતાથી બની જાય। આ ભાગ પર બાજુનું ચોટાડવાનું રહેશે, એના પછી આ બાજુ ચીપકાવવાનું રહેશે, ત્યારબાદ વન બાય વન આ રીતે એક ઉપર એક ચીપકાવતા જવાનું છે। આવી રીતે એક ઉપર એક ચીપકાવ્યા પછી એક ઉપર એક ચીપકાવ્યા પછી આ જે નીચેનો ભાગ છે એ બરાબર તૈયાર થઈ ગયો છે। આ તૈયાર થઈ ગયા પછી હવે આપણે બાળકને હેન્ડલ બનાવતા શીખવવાનું છે। હેન્ડલ બનાવવા માટે બાળકને આપણે જે વધારાનો ભાગ કટિંગ કરેલ હતો એમને ચાર વાળું બેન્ડ કરી અને બાળકને આ જે ભાગ છે એ લાંબો છે માટે બાળકને અહીંથી કટિંગ કરવાનું કહેવાનું છે। જે આપણો કપ છે, મગ છે, એમની જ સાઈઝનું બનાવવાનું છે। અહીંયા બંને બાજુ આપણે બાળકને વાળતા શીખવવાનું છે। આ જે વળી ગયા પછી એના પર પણ ફેવિકોલ લગાવી અને જે કપ બનાવેલો છે ત્યાં એમની સાથે ચીપકાવવાનું છે। આવી રીતે ફેવિકોલ લગાવવાનું કહ્યા પછી બાળકને કોઈ પણ એક બાજુ પર આ મગ છે એ ચીપકાવવાનું છે હેન્ડલ। આ રીતે હેન્ડલ ચીપકાવ્યા પછી આપણે બાળકને આ જે કપની અંદર ગમે તે પેઇન્ટિંગ પણ કરી શકો છો। પેઇન્ટિંગમાં આપણે અહીંયા બાળકને સ્માઈલી વધુ પસંદ હોય છે, જેથી કરીને આની અંદર સ્માઈલી બનાવીશું। જે ચિત્રો બાળકને વધારે ગમે છે એવા જ ચિત્રો આપણે મગની અંદર ડ્રો કરીશું। આવી રીતે ડ્રો કર્યા પછી આપણે બાળકને આ જે મગ બનાવ્યો છે તે બતાવીશું। તો આ હતી આજની આપણી પ્રવૃત્તિ, હોડી અને કપ કઈ રીતે બનતા શીખવું। અસ્તુ, જય હિન્દ, જય ભારત।